जूनागढ़ना सामाजिक कार्यकर संजय भाई पंड्याए जूनागढ़ना पत्रकारों ने सम्मान पत्र अर्पण करी सम्मानित कर्या। सौराष्ट्र भूमिना तंत्री कार्तिकभाई उपाध्याय, भाजप अग्रणी प्रदीपभाई खिमाणी, सौराष्ट्र कच्छ ब्रह्म समाजना हसुदादा सहितना महानुभावो उपस्थित रह्या हता अने रिपोर्टर प्रकाश दवे, यज्ञेश भट्ट अने अतुल भट्ट सहितना जिल्लाना 30-35 पत्रकारों ने सम्मान पत्र अर्पण करी सम्मानित करवामां आव्या हता। ते आ प्रसंगे जूनागढ़ना वरिष्ठ पत्रकार कार्तिक उपाध्याय, जिल्ला भाजपना वरिष्ठ आगेवान प्रदीप खिमाणी, सौराष्ट्र कच्छ ब्रह्म समाजना अग्रणी हसुदादा सहित अनेक लोकोए आ कार्यक्रममां हाजरी आपी अने कार्यक्रमनी शोभामां वधारो कर्यो हतो। तो बीजी तरफ आ प्रसंगे उपस्थित वरिष्ठ पत्रकार प्रकाश दवे जूनागढ़ना दिवंगत पत्रकार किशोर दवे ने याद करी निडर अने बाहोश पत्रकारनी कर्मभूमि पर पत्रकारनो सन्मान कार्यक्रम गोठवनार सामाजिक कार्यकर संजय पंड्या ने अभिनंदन पाठव्या हता अने जणाव्युं हतुं के लॉकडाउन दरमियान लोको घरनी बहार निकळी नहोता शकता त्यारे पत्रकारो जीवनी बाजी लगावी फरज अदा करी रह्या हता અને કોરોના સમયે પોલીસ અને આરોગ્યના કર્મચારીઓને સરકારે સ્પેશિયલ સહાય જાહેર કરી હતી, પરંતુ પત્રકારને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા હતા ત્યારે જીવની બાજી દાવ પર લગાવી કામ કરનારા માટે આવી સામાજિક સંસ્થાના કાર્યકરો જ્યારે પત્રકારોને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરે છે ત્યારે અમને ચોક્કસ એવું થાય કે અમારી કામની કિંમત કરનાર પણ સમાજમાં છે, તેમ કહેતા આયોજક સંજય પંડ્યાને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ તકે જૂનાગઢ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના પત્રકારોએ કોરોના કાળમાં પોતાની જાનની પરવા કર્યા વગર એક યોદ્ધાની જેમ કામ કર્યું હતું, ત્યારે આ પત્રકારોની સારી કામગીરીને બિરદાવનાર વ્યક્તિઓ સમાજમાં છે કે જે પત્રકારોના કામની કિંમત કરે છે। ત્યારે આ તકે ભાજપ અગ્રણી પ્રદીપ ખીમાણીએ જણાવ્યું હતું કે જો લોકડાઉન દરમિયાન પત્રકારો ટીવી અને મીડિયાના માધ્યમથી અમને સમાચાર ન પહોંચાડે તો અમને કોરોનાની પડે પડની ખબર ન પડી હોત, ત્યારે આવા કપરા સમયે એક સૈનિકની જેમ યુદ્ધના સમયે જાનની બાજી લગાવવા માટે તૈયાર થઈ જાય છે તેમાં પત્રકાર પણ કોરોના સામે પોતાની જવાબદારી અદા કરી છે, ત્યારે આ સન્માન યોગ્ય વ્યક્તિઓનું થઈ રહ્યું છે, તેમ જણાવી આવા પત્રકારો માટે સરકારે ભલે કોઈ જાહેરાત ન કરી હોય પરંતુ જૂનાગઢના પત્રકાર માટે 2 લાખના વીમાનું પ્રીમિયમ ભરશે તેવી જાહેરાત કરતા ઉપસ્થિત પત્રકારો આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી અને આ તકે શાબ્દિક સ્વાગત સંજય પંડ્યાએ કર્યું હતું, ત્યારે આભાર વિધિ આશીષ રાવલ દ્વારા કરવામાં આવી હતી। એટલે હું આ તકે આ જે આયોજક કરતા આપણા જે સંજયભાઈ પંડ્યા છે એને વિશેષ અભિનંદન આપું છું કે આજે મને કિશોરભાઈ દવેની યાદ થાય, જૂનાગઢના બાહોશ અને નિડર પત્રકાર એમની અહીં ઓફિસમાં સન્માન કાર્યક્રમ નીચે ગોઠવો છે, એટલે વિશેષ અભિનંદન સંજયભાઈ પંડ્યાને એ પણ આપું છું કે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ એમને આ સ્થળ પસંદ કર્યું છે, અને કિશોરભાઈની પણ યાદ તાજી થાય છે, વડીલ શ્રી હસુદાદા એનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હોય છે, ઉપસ્થિત તમામ પત્રકારો જૂનાગઢના ટેલિ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના જે તમામ ભાઈઓ હાજર છે એમનો પણ હું આ તકે આભાર માનું છું, અને COVID-19માં પત્રકારોએ દરેકે જે પોલીસ આરોગ્યકર્મી અને પત્રકાર એમના જીવના જોખમે કામ કરતા હોય છે એમાં આ પોલીસ અને આરોગ્યકર્મીઓને તો હજી પણ સરકારની સહાયો હાથે મળતી હોય છે, પણ આપણે આવી વિકટ પરિસ્થિતિમાં જે કામ કરીએ છીએ છતાં આપણને કોઈ સરકારની સહાય સરકારે જાહેર કરી નહોતી, એવી પરિસ્થિતિમાં આપણે આપણા જાનના જોખમે આ તમામ કામ કર્યું છે, એની આપણે સંજયભાઈ પંડ્યા જેવા સામાજિક કાર્યકરો એ જ્યારે નોંધ લે છે ને તો એ આપણો હૃદય છે ને પ્રફુલ્લિત થઈ જાય છે કે ભાઈ આવો સન્માન કાર્યક્રમ અમને કોઈ બિરદાવવાનો છે, અને આજે આ કાર્યક્રમ આયોજન કર્યું છે તો બદલ હું એમને અને એમની ટીમના યજ્ઞેશભાઈ ભટ્ટ હોય કે અન્ય એમના સાથીદાર હોય તમામને આ કાર્યક્રમનું આયોજન। પ્રકાશ દવે, KTV ન્યૂઝ, કેશોદ।